ઇન્ડિયન ટાઈમ્સ ડેઇલી ડોટ કોમ પર આપનું ફરીથી સ્વાગત છે અને કેનેડાના 10 મુખ્ય સમાચાર છે. ફેડરલ એનડીપી લીડર જગમીત સિંઘે ફેડરલ સરકારને આગ્રહ કર્યો છે કે તેઓ ઓપિયોઇડ સંકટને રાષ્ટ્રીય કટોકટી ઘોષિત કરે. સિંઘે કહ્યું કે બ્રિટિશ કોલંબિયામાં ઓપિયોઇડ ઓવરડોઝની મહામારી જોવા મળી રહી છે અને એમ પણ કહ્યું કે ન્યૂ ડેમોક્રેટ ખાનગી રૂપે ડ્રગ્સ રાખવાને વૈધ બનાવી દેશે. બ્રિટિશ કોલંબિયાના પ્રેમિયર જ્હોન હોર્ગને એનડીપીનો કન્વેન્શન લોકોના ઉત્સાહ સાથે શરૂ કર્યો, પરંતુ જલ્દી જ ગંભીર મુદ્દાની તરફ વળી ગયા. હોર્ગને સાઇટથી હાઇડ્રો ઇલેક્ટ્રિક ડેમનો વિષય ઉઠાવ્યો અને કહ્યું કે ન્યૂ ડેમોક્રેટ બીસીના ઇતિહાસમાં સૌથી અઘરા ફેસલાનો સામનો કરશે. બ્રિટિશ કોલંબિયાના એટોર્ની જનરલ ડેવિડ ઇબીએ યુનિવર્સિટી ઓફ વિક્ટોરિયાના બુલેટિન બોર્ડ્સ પર લાગેલા પોસ્ટર્સની નિંદા કરી, જેમાં શ્વેત વિરોધી ધૃણા વિરુદ્ધ લડવાની વાત કહી છે. આ પોસ્ટર્સ યાદ અપાવે છે કે નસ્લવાદ અને ભેદભાવને ઓળખીને તેને ખતમ કરવા માટે આપણે કેટલા જરૂરી કામ કરવાના છે. યુએન હાઈ કમિશનર ફોર રેફ્યુજીસ ફિલિપો ગ્રેન્ડીએ કેનેડાના રેફ્યુજી એફર્ટની પ્રશંસા કરી. ગ્રેન્ડીએ કહ્યું કે તેમને વિશ્વાસ હતો કે કેનેડા રીસેટલમેન્ટ પ્રોગ્રામ્સ થકી અન્ય દેશોના રેફ્યુજી પ્રોબ્લેમ્સને વ્યક્ત કરવાની ભૂમિકા ભજવવામાં હંમેશાની જેમ એક ચેમ્પિયન રહેશે. શનિવારે પ્રિન્સ જ્યોર્જમાં એક ચર્ચા દરમિયાન બ્રિટિશ કોલંબિયાના લિબરલ લીડરશિપના ઉમેદવારોએ રિસોર્સ સેક્ટરને યોગ્ય બનાવવા માટે અને પ્રોવિન્સના ઓપિયોઇડ ઓવરડોઝનો સંકટનો સામનો કરવા માટે પોતપોતાના આઈડિયાઝ આપ્યા છે. અમુક લોકોએ વર્તમાન એનડીપી સરકારની નિંદા કરી છે, જે વિવાદાસ્પદ સાઇટ સી ડેમ પ્રોજેક્ટને રદ કરવા પર વિચાર કરી રહ્યો છે. સાસ્કેચવાન સરકારે ટ્રાન્સ માઉન્ટેન પાઇપલાઇન પ્રોજેક્ટમાં નેશનલ એનર્જી બોર્ડની સુનાવણી માટે ઇન્ટરવિનર સ્ટેટસનું આવેદન આપ્યું છે. પ્રોવિન્સ નિરાશ છે કે બર્નબી એક એવી ઇન્ડસ્ટ્રીના ખાસ પ્રોજેક્ટને જાણી જોઈને ધીમું કરી રહ્યા છે, જે ઘટતા તેલના ભાવથી ઉભરવાના પ્રયાસ કરી રહ્યા છે. મેનિટોબાના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ મિનિસ્ટર રોશેસ સ્ક્વાયરસે કહ્યું કે પ્રોવિન્સમાં ભારે કાર્બન ટેક્સ લગાવવાનું ફેડરલ થ્રેટ પ્રમેત છે. સ્ક્વાયરસે આશ્વાસન આપ્યું છે કે તેમની સરકાર આવતા વર્ષે $25 કાર્બન ટેક્સ લગાવવાના પોતાના વચન પર અડગ રહેશે. એક ફ્લેટ સેલ્મન પ્રોડક્ટને એ ડરથી પાછો મંગાવી લીધો છે કે કદાચ તેમાં લિસ્ટેરિયા છે. કેનેડિયન ફૂડ ઇન્સ્પેક્શન એજન્સીએ ઘોષણા કરી છે કે ટ્રુ નોર્થ સી ફૂડ કંપનીઝની ટોપર સ્મોક સેલ્મન ફ્લેક્સને બેક્ટેરિયાથી સંક્રમિત થવાના ડરથી તમામ શેલ્સથી પાછો મંગાવવામાં આવશે. લોબ્લો કંપનીઝ લિમિટેડે જાહેરાત કરી છે કે તેમના તમામ મોટા સપ્લાયર્સને એક નવી હેન્ડલિંગ ફી આપવાની રહેશે. જે પુરવઠા કરતા લોબ્લોના વિતરણ કેન્દ્રનો ઉપયોગ કરે છે તેમને કંપનીને વેચવામાં આવતા માલની કિંમતની 0.79% ફી આપવી પડશે અને જે કંપનીને ડાયરેક્ટ માલ મોકલે છે તેમને 0.24% ચૂકવવા પડશે. બિઝનેસ ગ્રુપે તર્ક આપ્યા છે કે વૈધ મેરુઆનાના નવા નિયમોની વર્કપ્લેસ પર શું અસર પડશે તેના પર વિચાર કરવાની જરૂર છે અને એમ્પ્લોયર્સ તથા એમ્પ્લોઈઝના અધિકારોને સ્પષ્ટ કરવો રહેશે. કંપનીઝને ફેડરલ અને પ્રોવિન્શિયલ સરકાર તરફથી માર્ગદર્શનની જરૂર છે કે તે એમ્પ્લોઈઝની ગોપનીયતા અને વર્કપ્લેસ પર તેમની સુરક્ષાનું સંતુલન કેવી રીતે જાળવી રાખશે. આની સાથે આપણું ન્યૂઝ બુલેટિન સમાપ્ત થાય છે, પણ તમે ઇન્ડિયન ટાઈમ્સ ડેઇલી પર જોડાઈ રહેજો, કારણ કે આગળ આપણે મળીશું બોલિવૂડના સમાચારો સાથે. એ ઉપરાંત તમે આ પોર્ટલ પર અકાઉન્ટિંગ ફર્મ્સથી માંડીને વેડિંગ પ્લેનર સુધીના બધા જ કેનેડિયન બિઝનેસીસ અને રિસોર્સિસને મેળવી શકો છો. ઇન્ડિયન ટાઈમ્સ ડેઇલી તરફથી તમારો આજનો દિવસ શુભ અને ખુશાલ જાય એવી શુભેચ્છા.